નમસ્કાર દર્શક મિત્રો, અબ તક સમાચારોમાં આપ સૌનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારતની ગુડ નીતિ અને સેનાની મક્કમતાથી પાકિસ્તાન મજબૂર. પકડાયેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને વાઘા બોર્ડરથી સોંપ્યા. લઘુ કુંભ મેળામાં પણ ભ્રષ્ટાચાર. મહાશિવરાત્રિના મેળામાં આયોજનમાં યાત્રાધામ વિકાસ બોર્ડના ભ્રષ્ટાચાર અધિકારીઓ દ્વારા કડા કરી હોવાનું સાધુ સંતોનો આક્ષેપ. જતરમાં રાજ્યકક્ષા રોક્સવ મેળાનો દબદબાવેર પ્રારંભ. કાઠિયાવાડી મારવાડી નસલના 300થી વધુ વસ્તુઓ જોડાયા. હવે જોઈએ સમાચાર વિગતવાર. તાજેતરમાં ભારતીય સરહદમાં ઘૂસેલા પાકિસ્તાનના લડાકુ વિમાન F-16ને પીછો કરી મારવા ગયેલા MiG-21 વિમાન ક્ષતિગ્રસ્ત થઈને તૂટી પડ્યો હતો. આ વિમાનના પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને POKમાં પાકિસ્તાનની સેનાના દેશોના દબાણ બાદ ઝૂકેલા પાકિસ્તાને અભિનંદનને છોડી દેવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાની સેના અભિનંદનને વાઘા બોર્ડરે મૂકવા આવી હતી, જ્યાં તેને આવકારવા અભિનંદનના માતા પિતા, પરિવારજનો, વાયુસેનાના અધિકારીઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ પ્રસંગો દેશભક્તિના સૂત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મહાશિવરાત્રિ લઘુકુંભ મેળાની શરૂઆત થઈ ગઈ છે, જ્યારે સંતોની ડમરૂ યાત્રા નિયત રૂટ કરતા રૂટ ટુકાવી સાદગીપૂર્ણ રીતે નીકળી હતી. સંતો મહંતો અને બાળકો એક સાથે ડમરૂના નાદથી ગીરી તળેટી ગુંજી ઉઠી હતી. મહાશિવરાત્રિના પાવન દિવસે ભવનાથમાં સંત સંમેલન યોજાઈ રહ્યું છે. ઉપરાંત મેળામાં મોટી સંખ્યામાં ખાણીપીણીના સ્ટોલો તેમજ અન્ય ક્ષેત્રોમાં ખૂબ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. कभी भी जो भी सत्ता में रहा है, चाहे वो राजे महाराजाओं थे, राजा महाराजाएं तो गुरु मानते थे और उनके इच्छा से सारा काम होता था. बाद में जमन आए तो उनकी भी परमिशन ली गई. कभी जो भी हो सत्ता पड़ी उसको दिया गया, कभी दाम भी दिया गया, जान भी दिया गया. पर यह कि ये परंपराओं को कायम रखने के लिए पूरी प्रयास नहीं किया गया, पूरा जज के साथ किया गया. तो अखाड़ों के एक नियम है कि कुंभ मेला जो होता है उसमें नियम, पहले नगर प्रवेश होता है, वो शहर के में आते हैं, आने के बाद सरकार से वार्तालाप करके सरकार के द्वारा जमीन दी हुई, क्योंकि जमीन तो कहीं भी, चाहे इलाहाबाद में है, वहां भारत सरकार कंटोनमेंट की जमीन होती है, पर वहां की सरकार लेकर हम लोग को देती है. इसी तरीके से उज्जैन में भी जमीन काश्तकारों की प्राइवेट होती है, सरकार उसको टेम्पररी अधिग्रहण करके अखाड़ों को देती, अखाड़े फिर महामंडलेश्वरों को देते. इसी तरह जूनागढ़ भी जो हम लोग आते थे, यहाँ के जो भी नवाब थे, इनके पहले जो लोग भी थे, उनके इच्छा से हम लोग परंपराओं का निर्वाह करते थे और लोग निमंत्रण भी देते थे, व्यवस्था देते थे, आते थे. तो उस तरीके से पहले एक साधारण रूप में होते थे. कुंभ मेला घोषित होने के बाद, क्योंकि इस कुंभ मेला घोषित कराने के लिए हमारे जो तमाम पूजनीय थे, एक से एक कुछ नाम हमें याद हो सकता है, पर लाखों करोड़ों लोग थे जिनकी एक भावना थी कि गिरनार को कुंभ मेला के नाम से घोषित किया जाए, परम मेला से मात्री का. જસદણમાં રાજ્ય કક્ષાનો કાઠિયાવાડી અને મારવાડી ઘોડાનો અદ્ભુત આયોજન એટલે અશ્વ શો તારીખે 1-3 માર્ચ સુધી ચાલનાર છે. જસદણમાં આ બીજી વખત અશ્વ શો યોજાઈ રહ્યો છે, ત્યારે અશ્વ પાલનના શોખીનો માટે ખુશીની વાત છે કે જસદણમાં યોજાનારા અશ્વ શોમાં શણગારેલા અશ્વ, કાઠિયાવાડી વછેરો વછેરી, રેવાલ ચાલ, અશ્વ સવારી, કૌશલ્ય પ્રદર્શન અને ગરો રમત જેવા વિશેષ આકર્ષણો અશ્વપ્રેમીઓના દિલ જીતી લેશે. એક જમાનામાં એકદમ લુપ્ત થતાને આરે હતા, ત્યારે આ કાઠિયાવાડી અને મારવાડી અશ્વ મંડળે સારું એવું કાર્ય કરી અને જીવંત રાખ્યા. આજે એના અનુસંધાને ગુજરાત સરકારે કાઠિયાવાડી બ્રિડર્સ એસોસિએશનની સ્થાપના કરી છે અને તેના અનુસંધાને જે કાંઈ ભારત સરકાર અને ગુજરાત સરકારની જે યોજનાઓ છે, એ યોજનાઓનો જ્યારે આ લાભ આ બ્રિડને મળશે, આ નસ્લને મળશે, ત્યારે મને પૂરી ખાતરી છે કે આ આખા ન કેવળ ગુજરાત પણ સમગ્ર ભારત, સમગ્ર વિશ્વની અંદર પણ આ બ્રિડની મહત્ત્વતા સવિશેષ
વધતી જાય છે. પશુપાલન વિભાગ અમારા વિભાગ મારફતે જસદણ ખાતે આજથી આ 16મા અશ્વ શો પ્રદર્શન અને રમત ઉત્સવનું આજથી અહીંયા જસદણ ખાતેથી ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આ અશ્વ શો એનો કાર્યક્રમ 3 દિવસ સુધી અહીંયા જસદણ ખાતે ચાલવાનો છે. રાજ્યમાં 3 જગ્યાએ અમે અશ્વ શો કરવા જઈ રહ્યા છીએ. એમાં જસદણ અહીંથી આજે શરૂઆત થઈ છે. પછીના દિવસોમાં અમદાવાદ અને પછીના વીકમાં જ અમરેલી ખાતે આ અશ્વ શો એનું આયોજન રાજ્ય સરકાર તરફથી કરવામાં, અમારા પશુપાલન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે. ખાસ કરીને કાઠિયાવાડી અને મારવાડી અશ્વો એનું જતન સંવર્ધન અને ઉત્તરોત્તર આ અશ્વ એની જાળવણી અને એની સંખ્યા અને સારી ગુણવત્તાવાળા અશ્વો સૌરાષ્ટ્રમાં મળી રહે જળવાય. કાઠિયાવાડી અશ્વ હંમેશા રહ્યું છે. જૂના જમાનામાં આ અશ્વો લડાઈઓ માટે વપરાતા અને ખાસ કરીને એનું સંવર્ધન કાઠિયાવાડના કાઠી સમાજ અને રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવતું. દિવસો જેમ જતા ગયા અને એની ઉપયોગિતા ઘટતી ગઈ તેમ આ અશ્વની સંખ્યા ઘણી ઘટી ગઈ અને ત્યારે જ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો કે આને જો પાછા લોકપ્રિય કરવા હોય તો આવા શો કરવા, આવા રમોત્સવો કરવા. ઉનાળાને હજુ વિધિવત પ્રારંભ થયો નથી ત્યાં જામનગર શહેરમાં પાણીના પોકારો ઉઠવા લાગ્યા છે. શહેરના વોર્ડ નંબર 16ના મહાવીરનગર, પટેલનગર સહિતના વિસ્તારોમાં ઘણા દિવસોથી પૂરતું પાણી ન આવતું હોય ત્યારે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેની પોતાના આક્રોશને વાચા આપવા હર્ષદ મિલ રોડ પર ટ્રાફિક જામ કરી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. પટનગર માં કેટલા માણસો રહેશી, કેટલી મેદની છે, કેટલી હેરાન થાય છે. તમે બારે ફરવા જાશું અમને ટાંકા વાળા કોઈ આવે તો અમને 250-300 રૂપિયા. જૂનાગઢ મહાશિવરાત્રી લઘુકુંભ મેળાને સરકારે જાહેરાત કરી અને ત્યારબાદ બજેટની ફાળવણી કરી ત્યારે સ્થાનિક તેમજ દેશભરના ભાવિકગણોએ આ જાહેરાતથી ખુશ થયા હતા, પરંતુ મેળાની શરૂઆતના તબક્કામાં જ પ્રજાના પરસેવાની કમાણી આડેધડ વપરાતી હોય તેવું સંતો તેમજ સ્થાનિકોને લાગી રહ્યું હતું. રાત્રિએ થયેલા 3D લેસર શોનું કવરેજ કરતા પત્રકારો માટે બેઠકની વ્યવસ્થા કરવામાં પણ તંત્ર નિષ્ફળ નીવડ્યું હતું. ઉપરાંત આ અંગે ચર્ચા કરવા માટે જતા પત્રકારોને પણ અપમાનિત કરાયા હતા. સમગ્ર મામલો અને હકીકત 7 અખાડાના સંરક્ષણ મંત્રી હરિગીરી મહારાજ સુધી પહોંચતા તેમણે મનપાના અધિકારીઓ તેમજ યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ મહાશિવરાત્રી લઘુકુંભ મેળામાં સંત લાલ સ્વામીની જગ્યા પાસે છેલ્લા 3-1 વર્ષથી મહાશિવરાત્રી મેળા દરમિયાન આપાગીગાનો ઓટલો તેમજ સતાધાર ધામ દ્વારા અવિરત અંશેત્રનું આયોજન થાય છે. મેળામાં અંશેત્રની સાથે સાથે લઘુ રુદ્ર યજ્ઞ પણ થઈ રહ્યા છે, ત્યારે મહાશિવરાત્રીના દિવસે 21 કુંડી લઘુ યજ્ઞ યોજાશે. આપણે અમારા સદગુરુદેવ સતાધાર જગ્યાના મહંત પરમ પૂજ્ય શ્રી જીવરાજ બાપુ, ગુરુ શ્રી શામજી બાપુ કે જેઓની ખૂબ જ ઉંમર છે, ખૂબ સત્તાધારની અંદર તેઓની ખૂબ સારી તંદુરસ્તી રહે, ખૂબ સારી દીર્ઘાયુષ્ય રહે એના માટે થઈ અને આ 21 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર રોજ લઘુરુદ્ર થશે અને મહાશિવરાત્રિના દિવસે મહારુદ્રના હિસાબે પૂર્ણાહુતિ થશે. 22 બ્રાહ્મણો અને 21 કુંડ ઉપર વધારેમાં વધારે કપલો બેસે એના માટેનો શ્રી આપાગીગાના ઓટલો અને સતાધાર ધામ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ અન્નક્ષેત્રની અંદર અમારે જૂનાગઢ, મધુરમ અને ટીંબાવાડીના જે કાર્યકર્તાઓ છે, અમારા જૂનાગઢ જિલ્લાની અંદર ખડિયા સમાજના 112 ગામ છે, આ ગામના કાર્યકર્તાઓએ
ખભે ખભા મિલાવી અને આ મેળાનું ખૂબ વધારેમાં વધારે લોકોને વ્યવસ્થિત રીતે ભોજન મહાપ્રસાદ મળે તેના માટેનો તેવાના દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તો આ તકે અમે સૌ તેઓ સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને પત્રકાર મિત્રો, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને અમે વિનંતી કરીએ છીએ કે વધારેમાં વધારે લોકો અહીંયા મહાપ્રસાદ લેવા વધારે, તેના માટેનો આપના દ્વારા પણ પ્રયત્ન ખૂબ સારી રીતે થઈ રહ્યો છે. અહીંયા ભજન અને ભોજન બે કામ અને ત્રીજું યજ્ઞ આ કામો ચાલી રહ્યા છે. તો વધારેમાં વધારે લોકો અહીંયા મહાપ્રસાદ લેવા આવી અને અમોને અભિભૂત કરે એ જ સમાજના દરેક લોકો માટે અમારી અપેક્ષા. સતાધાર ધામ અને આપા જીજાનો ઓટલો અઢારેક રૂમનું શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે વધારેમાં વધારે દરેક સમાજના લોકો અહીંયા આવે અને ભોજન મહાપ્રસાદ દે એ જ અપેક્ષા. અમે નોમ પહેલા બે દિવસે રસોડું ચાલુ થઈ ગયું છે. મહાશિવરાત્રિને દિવસે સંપૂર્ણપણે ફરાળની વ્યવસ્થા થશે. તો દરેક લોકોને પધારવા માટે આમંત્રણ છે. રાજકોટ લક્ષ્મીવાડી મેઇન રોડ પર દેવાંશી એપાર્ટમેન્ટમાં નાગરિકોને લોન આપી દેવાના બહાના હેઠળ ઓનલાઈન સંપર્ક કરી ડેટા મેળવી વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરનાર ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવનારને પકડી પાડવામાં આવ્યા હતા, જે અંગેની ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. એક સાઈડ ચાલે છે, એ સાઈડમાં આ લોકો એના પર જે ફોરેનરો લોન એપ્લાય કરેલું હોય એ લોકોના એ સાઈડ ઉપરથી કોન્ટેક નંબર ને વગેરે જે ડોક્યુમેન્ટ છે એ મેળવી અને એના પછી એ લોકો સ્પીડી કેસ કંપની કરીને છે એના એ લોકો એમ્પ્લોયર બને અને એની સાથે વાતચીત કરે કે ભાઈ આ રીતે તમારે સ્પીડી લોન માટે તમે તમારા ડોક્યુમેન્ટ જે આપ્યા છે એ સબમિટ કરશો અને 3,000-4,000 ડોલરની અમે તમને લોન પાસ કરાવી આપશું. એમાં એ લોકો છે ને મેજિક જેક નામનું એક સોફ્ટવેર છે એનો ઉપયોગ કરે જેથી સામે પણ ફોરેનર નંબર દેખાય અને એ વાતચીત કરી અને વિશ્વાસમાં લઈ અને એ લોકો બિટકોઈન મેળવી અને અહીંથી પછી ઇન્ડિયન કરન્સીમાં ટ્રાન્સફર કરી અને એવું એક રેકર્ડ ચલાવતા હતા આપણા ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીવાડી દેવાંશી એપાર્ટમેન્ટમાં. પોલીસને હકીકત મળેલી, પોલીસે એમને પકડી લીધેલા છે. એમના લેપટોપ, મોબાઈલ વગેરે જે સાધન સામગ્રી હતી એ પણ કબજે કરેલી છે અને આગળની તપાસ કોમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવ્યું છે. નગરપાલિકાની મોટા ભાગની સેવાઓનું ડિજિટલાઇઝેશન થઈ જવાથી સેલવાસીઓમાં વિવિધ કામગીરી માટે નગરપાલિકા કચેરીએ થતા ધક્કા અટકી જવા પામ્યા છે. 2006માં નગરપાલિકાની સ્થાપના થયેલી, તે પછી 12-13 વર્ષ સુધી પ્રોપર્ટી સર્વે થયેલું નથી. તો અમે લોકોએ નક્કી કર્યું કે મેપમાં ઇન્ડિયા કંપનીને પ્રોપર્ટી સર્વે માટે અમે એન્ગેજ કર્યા અને હમણાં મોસ્ટ ઓફ પ્રોપર્ટી સર્વે થઈ ગયું છે. તો અમે લોકો પ્રોપર્ટી સર્વે થઈ ગયું પછી લોકોને નોટિસ આપશું કે તમારો કોઈ પ્રોબ્લેમ હોય કે પ્રોપર્ટી ખોટી રીતે પૂરા નામ પર થઈ ગઈ છે કે બીજાના નંબર છે, તો અમે 30 દિવસનો ટાઈમ આવ્યો છે. એમાં 30 દિવસના ટાઈમમાં એ લોકો અમને જે કે પ્રોબ્લેમ હોય કે છે તો તે પ્રમાણે સુધારા કરીશું અને લોકોને અમે ઘર બેઠા ટેક્સ ભરવાનું ઓનલાઈન સેવા અમે આપી રહ્યા છે. તો મીડિયા કે માધ્યમ સે લોકો બતાના ચાહતે હું કે ઇસમે હમ લોકો કો સપોર્ટ કરે ઓર ઘર નંબર ભી દિયા જાયેગા તો લોકો કો સુવિધા અચ્છી રહેગી. તો અમે નગરવાસીઓ કો નગરવાસીઓ કો વિશ્વાસ દિલાતા હું કે એ આપ ઉસમે સપોર્ટ દે ઓર હમારે આગે આગે જો ભી પ્રોપર્ટી ટેક્સ હે ઉસમે બઢતી કરે કે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે લોકોમાં મતદાર જાગૃતિ માટે ધારી વિધાનસભા મતદાર વિભાગના બગસરા તાલુકામાં બીવી ધાણક કોલેજમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નિર્દેશક દરમિયાન નવા નોંધાયેલા મતદારો SD મોરી સાહેબ પ્રિન્સિપાલ ધાણક કોલેજ અને ઝોનલ ઓફિસર રૂટ નંબર 7 દ્વારા વિદ્યાર્થીઓ પ્રથમ વખત મતદાન કરવાના હોય તેમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી 14 અમરેલી
લોકસભા મત વિસ્તાર અને નાયબ કલેક્ટર શ્રી ધારી તરફથી વીવીપેટ અને ઈવીએમના નિદર્શન માટેનો કાર્યક્રમ બહાર પાડેલો છે અને બગસરા તાલુકામાં દરેક ગામોને અને દરેક ગામોના અંદર આવેલા મતદાન મથકોને આવરી લઈ નિદર્શન રથનો કાર્યક્રમ જાહેર કરી અને 8 રૂટમાં એ પ્રમાણે કાર્યક્રમ જાહેર કર્યો છે અને એ પ્રમાણે બગસરા તાલુકામાં 8 રૂટમાં જે નિયુક્ત કરવામાં આવેલા છે ઝોનલ ઓફિસરો મારફતે નિદર્શન રથને ગામે ગામ ફેરવી અને લોકોને એ કઈ રીતે ઈવીએમથી અને વીવીપેટથી મતદાન કરવાનું છે તેની પૂરી જાણકારી આપવામાં આવી રહી છે. તેમજ બગસરા સિટી વિસ્તારમાં આઈટીઆઈ તેમજ કોલેજમાં જે નવયુવાન કે જે પ્રથમ વખત મતદાન કરી રહ્યા છે તેમને કઈ રીતે મતદાન કરવાનું છે તેની પૂરેપૂરી જાણકારી આપવામાં આવી રહી છે. લોધિકાના માખવાડ ગામે એક ગો સેવક 12 વર્ષથી સરકારી ખરાબામાં 40 ગાયો અને 30 ભેંસોનો માલ રાખીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તાજેતરમાં લોધિકા મામલતદારે આ જગ્યા ખાલી કરવાનો આદેશ કર્યો હતો, જેની ગઢવી સહિતના માલધારી સમાજમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. માલધારી સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવી આ આદેશ અંગે યોગ્ય વિચારણા કરવા રજૂઆત કરી છે. જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. આજે અમે લોકો માલધારી સમાજ સાથે મળી અને માખવાડ ગામમાં જે માલધારી લોકોને નોટિસ આપેલી છે જે જગ્યા ખાલી કરો તે માટેની, એ બરાબર આજે અહીંયા તાલુકા પંચાયતમાં નોટિસ દેવા આવ્યા હતા. અને અમારું કહેવાનું એટલું છે કે આજે ગાય કોઈ પણ પશુ ભારતનો આધારસ્તંભ ગાય છે. જો ગાય જ આપણા ભારતમાં દુઃખી હશે તો ભારત કઈ રીતે સુખી હશે? ત્યારે અમે લોકો સરકારને એટલું કહીએ છીએ કે જ્યારે 100 પશુઓ વચ્ચે તમને 40 એકર જમીન પશુઓ માટે ફાળેલી છે તો ક્યાં છે એ જમીનો? કેમ એના વિશે કોઈ કાર્યવાહી નથી થતી? અને શું કામે માલધારી લોકોને તમે લોકો આવી રીતે દબાવો છો? તમને શું લાગે છે કે અમે લોકો આવી રીતે ચૂપ રહેશું? જરાય નહીં. અમે લોકો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું અને જો આ નોટિસ પાછી ખેંચવામાં ન આવી તો આવનારા સમયમાં અમારું પરિણામ તમે ખુદ તમારા પરિણામના જવાબદાર હશો. મારું નામ લખાભાઈ ગઢવી, જેથી કરીને મહિનાથી પહેલાં મારા કાકા જેહળભાઈ વહતાભાઈ મલાણી તેમને મામલતદાર સાહેબ શ્રી હાઈવે રોડ ઉપર બોલાવી તેને કહેતા કે આ જમીન ખરાબાની એ ખાલી કરી દેજો, જેથી કરીને મારા કાકાએ એને હાથ જોડી જેથી કરીને વિનંતી કરી કે ભાઈ મારા પશુપાલનને હું ક્યાં લઈ જાઉં તેવી રજૂઆત કરી. તા છતાંય આગળ પગલાં લેવામાં ન આવ્યા. અમે બધા માલધારી સમાજ આવેદનપત્ર દેવા આવ્યા મામલતદાર કચેરીએ, જેથી કરીને આનું જલ્દી નિવારણ લાવે. અને અથવા કોઈ કાયદા કાનૂનમાં લેખિત નથી અને કાયદેસર ગવર્મેન્ટ માન્ય 1000 વાર જમીન દેવી જરૂરી છે. જિલ્લા પંચાયત પ્રમુખ સરપંચ અમિત, તાલુકા પંચાયત સભ્ય સહિત ગ્રામ પંચાયત સભ્યો અને અગ્રણી ગ્રામજનો સાથે કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગામના આગેવાનો સરપંચશ્રીઓની સાથે મુલાકાત યોજવામાં આવી. રૂટીન દરેક પોલીસ અધિકારી છે એ ગામની વિઝિટ લેતા હોય છે, જે સંબંધની આ એક રૂટીન વિઝિટ હતી અને એમાં આગામી ચૂંટણીની તૈયારીઓની પણ ચર્ચા કરવામાં આવી. એ સિવાય ઉમરગામ પોલીસને લગતા કાયદા અને વ્યવસ્થાના કોઈ પ્રશ્નો હોય તો એ પણ રજૂ કરવા જણાવેલ હતું. જે આગેવાનો છે અને ગામના જે પંચાયતના સભ્યો છે એ દરેક ઉમરગામ પોલીસની જે કામગીરી છે એનાથી સંતુષ્ટ જણાય ને છતાં એમને કોઈ સમસ્યા હોય કોઈ પ્રોબ્લેમ હોય તો એમને મળવા અથવા પોલીસ સર્વિસને સૂચિત કરવા. ભેસાણમાં પાક વીમાના મુદ્દે ખેડૂતો દ્વારા બિન રાજકીય રેલી કાઢવામાં આવી હતી. આ રેલી ખંભાળિયા ચોકડીથી મામલતદાર કચેરી સુધી કાઢવામાં આવી હતી. ત્યારબાદ ગામ દીઠ 1 વરસાદ માપવાનું યજ્ઞ મૂકવાની માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજે અમે તમામ ગામના તાલુકાના તમામ ગામના ખેડૂતો અને આગેવાનો અને તમામ સહકારી મંડળીના સદસ્યો અને પ્રમુખો સાથે સરકારશ્રીમાં આવેદન પત્ર પાઠવેલ છે કે ખેડૂતોને તાત્કાલિક ધોરણે ભેસાણ તાલુકામાં પાક વીમો 100% બનતો હોય તો 100% આડેઘડે પાક વીમો આપો અને જ્યાં વરસાદના આંકડા માપવાનું એક જ મશીન મૂકેલું છે ત્યાં ગામડે ગામડે મશીન મૂકી અને પાકા આંકડા લ્યો તમે એમનો, તમારી રીતે જે આંકડા એમને લઈ લ્યો છો એમને. તમામ ગામની સહકારી 21 ગામની સહકારી મંડળીના પ્રમુખો તથા એના ચેરમેનો
અને ભેસાણ તાલુકાના ખેડૂત સમાજના હરેક આગેવાનો તથા ખેડૂતો સમગ્ર ભેગા થઈ અને એક સરકારશ્રીને આવેદન પાડીશું છે કે ભેસાણને અછતગ્રસ્તમાં જાહેર કરી અને પાક વીમો વહેલામાં વહેલી તકે આપે અને અમારા ગામની અંદર ખેડૂતોની સાથે જે પાક વીમામાં અન્યાય થયો છે તેને દૂર કરી અને તાત્કાલિક ધોરણે તેનું નિરાકરણ લાવે એવી અમે માગણી કરી છે અને આજે આવેદનપત્ર આપ્યું છે. સાલાવડ પંથકમાં ખારત મીઠા પાણીમાં થતી ઝીંગા માછલી ને પકડી રણકાંઠા માછીમારો પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ મીઠા ઉદ્યોગના વેપારીઓ ખારું પાણી પોતાના અગરમાં રોકી દેતા હોય ત્યારે માછીમારોને ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બન્યું છે, જેની માછીમારોએ ધાંગધ્રા વન વિભાગની કચેરી સામે પ્રતિક ધરણા શરૂ કરીને ન્યાય અપાવવા માંગણી કરી છે. પડદરી તાલુકા પંચાયતમાં રેઢારાત જેવી સ્થિતિ જોવા મળે છે. સરકારી નિયમો મુજબ કચેરીનો સમય સવારે 10:30 નો હોવા છતાં મોટાભાગના કર્મચારી અધિકારીઓ બપોરે 12 વાગ્યા સુધી કચેરીમાં જોવા મળતા નથી, જેના કારણે પંચાયત કચેરીનો વહીવટ ખોરંભે ચડી જવા પામ્યો છે. કર્મચારી અધિકારીઓને આ દાંડાઈ અંગે ચૂંટાયેલા પદાધિકારીઓ પણ અગમ્ય કારણોસર મૌન સેવતા હોય તેમ પ્રજાની સ્થિતિ જાય તો જાય કહાં જેવી થઈ જવા પામી છે. આદિપુર પોલીસ મથકમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા 2 કોન્સ્ટેબલે 16 વર્ષના કિશોર સહિત 2 જણને દારૂ હોવાની બાતમીના આધારે ડી સ્ટાફ રૂમમાં બોલાવીને લાકડીઓ વડે ઝુંડી નાખ્યો હતો. આ સમગ્ર બાબત ખોટી નીકળતા બંનેને છોડી મુકાયા હતા. આ બંનેને ઈજાઓ થતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા, જે અંગેની સમગ્ર તપાસ હાથ ધરતા બંને પોલીસ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જેથી પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી. પુલવામામાં આત્મઘાતી હુમલા બાદ સમગ્ર ગુજરાતમાં હાઈએલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે કચ્છની બોર્ડર પર આવેલા કપુરાથી ગામમાં હાલની તંગભરી પરિસ્થિતિ વચ્ચે પણ ભયમુક્ત માહોલ જોવા મળ્યો છે. જરૂર પડે ગ્રામવાસીઓએ સરહદ પર જવાની તૈયારી બતાવી હતી તથા પાકિસ્તાનને વાત પણ દોહરાવી હતી. સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં KM પટેલ વિદ્યા મંદિર ખાતે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે, ત્યારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શુભેચ્છા સમારોહ યોજાયો હતો, ત્યારે વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. એ શહીદોને વિધવાઓને મદદરૂપ થવાની ભાવના સાથે બાળકોને એક ફંડ લાવવા માટેની એક ટેલ નાખતા આ શાળાના 1-12ના તમામ વિદ્યાર્થીએ નાનું મોટું ફંડ આપ્યું, જેની અંદર શાળાના તમામ વિદ્યાર્થીઓએ ફંડ આપતા 75,000 રૂપિયા જેટલી મોટી રકમ આ શાળાના વિદ્યાર્થીઓએ એકત્રિત કરી છે. અને આ શાળાના મદદની શિક્ષક શ્રી એજી મોમીન ને આ ફારામાં 11,000 રૂપિયાનું બાકબર દાન જાહેર કર્યું. રાજકોટની પ્રખ્યાત પંચશીલ સ્કૂલ દ્વારા તારીખ 1-3 માર્ચના રોજ અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટા, આધુનિક ભારતના ઘડવૈયા અને યુવાનોના પથદર્શક એવા સ્વામી વિવેકાનંદના વિચારોનું શાળાના બાળકોમાં વાવેતર થાય, તેમજ આ બાળકો સ્વામી વિવેકાનંદના જીવનમાંથી પ્રેરણા મેળવી મહામાનવ બને તેવા શુભ હેતુ સાથે વિવેકાનંદ જીવન દર્શન સ્વરૂપ તેમના જીવન ચરિત્રની ઝાંખી કરાવતું ભવ્ય અને દિવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. નમસ્કાર, હું ડૉક્ટર DK વડોદરિયા પંચશીલ સ્કૂલનો મેનેજિંગ ટ્રસ્ટી છું અને પંચશીલને આંગણે એક સુંદર મજાનો ઉત્સવ, એ ઉત્સવ એટલે સ્વામી વિવેકાનંદ જીવન દર્શન. આ સ્વામી વિવેકાનંદ જીવન દર્શન થકી વિદ્યાર્થીઓમાં સ્વામીજીના વિચારોનું વાવેતર થાય, એના માનસપટની અંદર સ્વામીજીના વિચારો ઊંડાને ઊંડા ઉતરે અને ખરા અર્થમાં એ મહામાનવ બને એવા શુભ આશય સાથે આ એક સુંદર મજાનું પ્રદર્શન અમે કર્યું છે. આ પ્રદર્શનમાં સ્વામી વિવેકાનંદની થીમ ઉપર જ આખું એમનું જીવન દર્શન અમે બતાવ્યું છે. સ્વામી વિવેકાનંદના જન્મથી માંડી એમના અંતિમ વાત સુધીના તમામ એના જીવનના જુદા જુદા તબક્કાઓને લાઈવ બાળકો દ્વારા ફ્લોટ્સ દ્વારા અમે રજૂ કર્યા છે અને આ પ્રદર્શનમાં 1,000 થી 1,200 વિદ્યાર્થીઓ શાળાના છે એમને ભાગ લીધેલો છે. ખૂબ મોટી વસ્તુ છે. એનાથી વિશેષ સ્વામી વિવેકાનંદ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા, એ તો યોગ પુરુષ હતા અને યુવાનોના આદર્શ હતા. એટલે એમના જે વિચારોમાં જે ક્રાંતિ હતી એ મહામાનવ જે રીતે બન્યા તો એના વિચારો છે એ દરેક બાળકો સુધી પહોંચે એ મૂળ હેતુ અમારો છે. અને આ જે સમારોહ જે આજે થઈ રહ્યો છે એ સમારોહના ઉદ્ઘાટનમાં પણ રામકૃષ્ણ આશ્રમના જે મેઇન સ્વામીજી છે, અધ્યક્ષ છે, એ નિખિલેશ્વર નંદજી અહીંયા પધાર્યા, એમના હાથે ઓપનિંગ કરવામાં આવ્યું છે. આ સિવાયના ઘણા બધા સમાજ શ્રેષ્ઠીઓ, શિક્ષણ શ્રેષ્ઠીઓ પણ પધાર્યા છે. એટલે ખૂબ ભાવ સાથે એક પૂર્ણ સ્વામીજીનું જીવન દર્શાવવાનો અમે પ્રયત્ન કર્યો છે. વિશેષ વાત, આ અમારું પ્રદર્શન છે એ 3 દિવસ ચાલવાનું છે. 1 માર્ચ, 2 માર્ચ અને 3 માર્ચ. રાજકોટની તેમજ ગુજરાતની જાહેર જનતાને આપના ચેનલના માધ્યમથી હું વિનંતી કરું છું કે આ પૂર્ણ સ્વામીજીનું દર્શન, જીવનનું દર્શન કરવા માટે આપ બધા પધારો. આ પ્રદર્શનનો સમય છે 9:00 થી 12:30 અને 12:00 પછી 3:00 થી 6:00.
આપને ખૂબ ગમશે અને આ પ્રદર્શન જોયા પછી ખરેખર આપ ભાવ વિભોર થઈ જશો એ પ્રકારનું બાળકો અને અમારા વાલીશ્રીઓ અને અમારા શિક્ષકોએ ખૂબ મહેનત કરેલી છે. આપ બધાને હૃદયથી હું અભિનંદન આપું છું અને સાથે સાથે આમંત્રણ. તો રાજ્યમાં વિકાસના કામો માટે ગુજરાત સરકાર દ્વારા 15 કરોડથી વધારે રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, પરંતુ કોંગ્રેસી સત્તાધીશો દ્વારા ગ્રાન્ટ વોર્ડ મુજબ ન ફાળવાતા ભાજપે વિરોધ કરી અને કોર્ટમાં જઈ તમામ કામો રોકાવી દીધા હતા, જેથી કોંગ્રેસી નેતાઓ ભાજપના નેતા પર વિકાસના કામો ન કરવા દેવાના આક્ષેપો સાથે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા, જેની ધોરાજી ધારાસભ્યએ મુલાકાત લીધી હતી. ધોરાજી શહેરના વિકાસ માટે 17 કરોડથી પણ વધારેની રકમના રોડ રસ્તા સર્વાનુમતે મંજૂર કર્યા પછી ભારતીય જનતા પાર્ટીના અમુક આગેવાનો દ્વારા આ વિકાસના કામમાં રોડા નાખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હમણાં જ નગરપાલિકાની જે કામો છે એ કામો ચૂંટણીની આચારસંહિતાના કારણે બંધ થશે, ત્યાર પછી સીધું ચોમાસું આવતા રોડના કામ ન થાય એ સ્વાભાવિક વાત છે. અને આ ગ્રાન્ટ લેપ જાય અને ધોરાજીની જનતાએ જે કાદવ કિચડનું સામ્રાજ્ય ધોરાજીમાં હતું ભારતીય જનતા પાર્ટીના શાસન વખતે એ ફરી થાય અને કોંગ્રેસ બદનામ થાય એના માટેના ભાજપના જે પ્રયત્નો છે એની સામે નગરપાલિકાના પ્રમુખે પોતાના જીવના જોખમે આમરણ ઉપવાસ ઉપર ઉતરી અને ધોરાજીની જનતાને ન્યાય અપાવવા માટેનો જે પ્રયાસ કર્યો છે એ ખરેખર શોભનીય છે અને મારું સંપૂર્ણ સમર્થન નગરપાલિકાની આ બોડી અને ડીએલ ભાષા સાથે છે. ગાંધીનગર પ્રેરિત એમડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા જામનગર જિલ્લામાં બાળકોમાં શોધ સંશોધન વૃત્તિ ખીલે તેવા આશયથી ચાઇલ્ડ સાયન્ટિસ્ટ કોર્સ ચાલે છે. તેની વાર્ષિક કાર્યક્રમમાં વિજ્ઞાન અન્વેષણ રામન મેળો અને આ કોર્સના પસંદિત વિદ્યાર્થીઓ માટે બીજા વર્ષ માટે ચાલતા સન્ડે સાયન્સ ફંડેનો વાર્ષિક કાર્યક્રમ એન્યુઅલ પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 70 જેટલા પ્રેઝન્ટેશનનો સિનિયર ચાઇલ્ડ સાયન્ટિસ્ટ દ્વારા અલગ અલગ વિષય પર રજૂ કરવામાં આવ્યા હતા. ભટ્ટાભર શ્રી એમડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલમાં અમે શ્રી લખતર પ્રાથમિક શાળાના 58 થી 60 વિદ્યાર્થીઓને લઈને આજે વિઝિટમાં આવ્યા છીએ. અમને અહીંયા 3D પિક્ચર, શ્રી રામન વિજ્ઞાન મેળો બધું જોવાની અને બાળકોને ખૂબ જ આનંદ આવ્યો. આવા નવા કાર્યક્રમમાં અમે અવારનવાર અહીંયા હાજર રહી છીએ અને ખૂબ મજા આવે છે. આ તકે હું શ્રી એમડી મહેતા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલનો આભાર માનું. જય વિજ્ઞાન. અને બોર્ડ તાલુકા શાળાના વિદ્યાર્થી અને એસટીસીના વિજ્ઞાન જયંતી ઉજવણી વખતે વિદ્યાર્થીઓને લાવ્યા છે અને 3D શો જોયો એમાં બહુ છોકરાઓને મજા આવી છે અને અમો એસટીસીના બાળકો અમે હજી પહેલાં 5D હતા ત્યારે દર વર્ષે દર કેડેટને અમે આ ધોરણ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત અપાવી છે. સેલવાસમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મહિલા શ્રમિકો માટે ઉમંગ કીટના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. સેલવા સ્ટેડિયમ ખાતે શ્રમ વિભાગના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના અધિકારીઓના હસ્તે લાભાર્થીઓને શ્રમિકોને સ્ટ્રીટ ઉમંગ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. मेडिकल एंड पब्लिक हेल्थ डिपार्टमेंट और जो लेबर डिपार्टमेंट जो बिल्डिंग एंड कंस्ट्रक्शन वर्कर्स को ध्यान देता है प्लस PWD ये हम सब डिपार्टमेंट्स से मिलकर एक कैंप रखा है जिसमें हमने लॉन्च किया उमंग किट. उमंग जो वैसे भी आपको मालूम है मेंस्ट्रुअल हाइजीन के ऊपर हमारी स्कीम चल रही है दादरानगर हवेली कमलपुर में. ઓખા નગરપાલિકા સ્કૂલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષકોના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓએ વિજ્ઞાનને લગતા પ્રયોગો અને મોડેલો રજૂ કર્યા હતા, જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ તકે ઓખા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હાજર રહ્યા હતા. આચાર્ય મહેન્દ્રસિંહ જાડેજાએ સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. અંજાર તાલુકાના નવી દૂધઈ પાસે ટ્રક અને ટ્રેલર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 યુવકોના મૃત્યુ નિપજ્યા હતા. ટ્રેલરનો ચાલક ગંભીર રીતે ઘવાતા તેને GK જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, ત્યારે આ અંગેની વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.
જોડિયા તાલુકા પંચાયત કચેરીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા વલ્લભભાઈ ગોસાઈએ 36 વર્ષ નિષ્ઠાપૂર્વક નોકરી પૂર્ણ કરી છે ત્યારે તાલુકા પંચાયતના સભાખંડમાં તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં તાલુકા વિકાસ અધિકારી એમજી ચૌહાણ વલ્લભભાઈ ગોસાઈ સાથેના અનુભવો વર્ણવ્યા હતા તાલુકા પંચાયતના કર્મચારીઓએ વલ્લભભાઈને સાલ ઉઢાણીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે જિલ્લા પંચાયત જામનગરના બાળ અને વિકાસ કલ્યાણ સમિતિના ચેરમેન તથા તાલુકા પંચાયત કારોબાર અધ્યક્ષ તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારીઓ ડીઆરડી તથા તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો વિરામ બાદ ફરી મળીશું જબ બેટી સસુરાલ જાતી હૈ તો એક ચિંતા સતાતી હૈ વો સબકો અપના લે ઓર સબ ઉસકો અપના લે बेटी कैसी हो बेटी बहुत अच्छी हूँ मम्मा बेटी ससुराल में सब आपका आशीर्वाद है और राजाणी का साथ है राजाणी में साला जीवन भर का अटूट बंधन आवाज हमारे घर में गूंजे ये आवाज राजाणी माउथ फ्रेशनर की है राजाणी है यहाँ आज कहाँ है तुम्हारी वो अरे खाना तो हो गया वो कहाँ है राजाणी माउथ फ्रेशनर रिफ्रेश हो जाओ राजाणी है यहाँ રાજણી માઉથ ફ્રેશનર જીવન ભર કા અતૂટ બંધન વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે હવે જોઈએ આગળના સમાચાર જાણીતા લોક સાહિત્યકાર નિલેશભાઈ પંડ્યાએ લોકગીતો અને તેના અર્થ સાથેનું એક પુસ્તક લખ્યું છે આ પુસ્તક ચાંદો ઉગ્યો ચોકમાંનું તાજેતરમાં ગુજરાત રાજ્ય માહિતી ખાતા દ્વારા પ્રકાશન કરવામાં આવ્યું છે પ્રથમ આવૃત્તિમાં 10,000 કોપીમાં પ્રસિદ્ધ થયેલા આ પુસ્તક અંગેની માહિતી આપવા નિલેશભાઈએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી મિત્રો આપની સાથે અબ તકમાં અત્યારે નિલેશભાઈ પંડ્યા આમ તો વરિષ્ઠ પત્રકાર રહેલા છે અને અબ તક સાથે ખૂબ એનો નજીકનો નાતો રહેલો છે અને આપણી સાથે અવારનવાર પ્રોગ્રામમાં આપણી સાથે જોડાયેલા રહેતા હોય છે આજે નિલેશભાઈને આપણે એક બીજા સ્વરૂપે એક બીજી વાત લઈને આપણે આવેલા છીએ નિલેશભાઈ તાજેતરમાં એક ચાંદો ઉગ્યો ચોકમાં જે ગુજરાત રાજ્ય સરકારના સાથે રાખીને સરસ એક પુસ્તક પ્રકાશકો માં થોડી વાત ચલાવી પણ પ્રકાશકો એ કદાચ બહુ એટલો બધો આમાં રસ નહીં લીધો પણ એ ગાળામાં માહિતી ખાતું રાજકોટ માહિતી ખાતું એના અધિકારીઓ અને એમણે વાત કરી ગાંધીનગર અને ગાંધીનગર મને બોલાવ્યો અને આ ગીતો જોયા એક જ મિનિટમાં ત્યાંના જે અધિકારી હતા પુલક ત્રિવેદી સાહેબ એને એક જ મિનિટમાં આનો નિર્ણય કર્યો અને કીધું કે આપણે આનું પુસ્તક કરીએ છીએ કેટલા દિવસ તેના અંગે શું તકેદારી રાખવા જોઈએ તેના અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધોરણ 7-12 અભ્યાસ કરતી દરેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુસ્તિકા પણ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકાઓ અને ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા मेरा नाम डॉक्टर सुरभि सिंह है मैं गायनेकोलॉजिस्ट हूँ और करीब 13 साल से प्रैक्टिस करती थी अभी फिलहाल 3-4 साल से मैं सच्ची सहेली नाम से एक एनजीओ है उसके लिए काम करती हूँ और उस एनजीओ की प्रेसिडेंट एंड फाउंडर भी मैं ही हूँ
आज बच्चों के साथ हमने काम किया, पर 9th क्लास से ऊपर के बच्चे थे, टीचर्स एंड बहुत सारे फील्ड वर्कर्स हम लोग के साथ थे, और हमने उनको महामारी के विषय में बताया कि सिर्फ ये नहीं कि पीरियड्स होते हैं तो ब्लीडिंग का मतलब कपड़ा लगा लीजिए, पैड लगा लीजिए, यहाँ ख़त्म नहीं होती जानकारी। इसका मतलब ये भी कि क्या सही उम्र है, कितना नॉर्मल है ब्लीडिंग डेज, कैसे काउंट करते हैं, मेरी साइकिल कितने दिन होते हैं, ये सारी जानकारी जो हर लड़की को पता होना चाहिए, क्या नॉर्मल है, क्या एबनॉर्मल है और क्या अलार्मिंग है पीरियड्स को लेकर, वो जानकारी कोशिश की है कि सब बच्चों को पहुँचाई जा सके। और जो बहुत एज के आपके टैबूज हैं, स्टिग्मास हैं कि बात नहीं होनी चाहिए, बात करनी भी नहीं चाहिए, ये तो छुपा के रखने वाली बात है, तो उन सबको ये बताया कि ये दिल धड़कने और सांस लेने जैसी नॉर्मल प्रक्रिया है, इस पर शर्म या हिचक की कोई गुंजाइश ही नहीं है, कोई जगह ही नहीं है। राजकोट मनपा ने महिला ITI द्वारा फैशन फिएस्टा 2019 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ITI ની વિદ્યાર્થીનીઓ દ્વારા બ્રાઇડલ શો, ડાન્સ નાટક જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ ફેશન શોમાં 130 જેટલી વિદ્યાર્થી બહેનોએ ભાગ લીધો હતો। આ ફેશન શોનો મુખ્ય હેતુ વુમન એમ્પાવરમેન્ટ નો હતો। આ કાર્યક્રમમાં બીનાબેન આચાર્ય સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। હું RS ત્રિવેદી, પ્રિન્સિપાલ મહિલા ITI રાજકોટ। આજે અમે અહીંયા પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ઉપર એક મહિલાઓ, અમારી ITIની જ મહિલાઓ દ્વારા આયોજિત કાર્યક્રમનું આયોજન કરેલ છે। એમાં આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે અમારે ITIની અંદર 3 જુદા જુદા આજ 8 કોર્સ ચાલે છે, એમાં 320 મહિલાઓ અત્યારે અભ્યાસ કરે છે। હવે એ મહિલાઓ અભ્યાસ કરતી હોય છે, પણ આપણા સમાજની સ્થિતિ એવી છે કે એ લોકો કે સ્ટેજ પરફોર્મન્સ કે બીજાને લીધે એને નથી કરી શકતા કે આગળ નથી વધતા, તો એનો સ્ટેજ ફિયર નીકળી જવાય એ અમારો મેઇન હેતુ છે। અહીંયા અમે ફેશન શોનું આયોજન કરેલ છે, બ્રાઇડલ મેકઅપ શોનું આયોજન કરેલ છે, એ જ રીતે ડાન્સ અને ડ્રામા, અને આનું આયોજન અમારા સ્ટાફની મહિલાઓએ જ એ દીકરીઓને પોતાની રીતે જ કરવા માટેની છૂટ આપેલી હતી, તેથી એની અંદરનો એનો આત્મવિશ્વાસ બહાર આવે અને એ કોઈ પણ જગ્યાએ એને વધુ આગળ વધવામાં એને મુશ્કેલી ન પડે। અમારે ત્યાં મહિલા ITIમાં 320 ગર્લ્સ છે, એમાંથી અત્યારે અંદાજે 120 ગર્લ્સે કામ, આમાં મહિલાઓએ આમાં ભાગ લીધેલો છે। આટડી અદિશા છે, હું મહિલા ITI ફેશન ડિઝાઇનિંગમાં અભ્યાસ કરું છું। અમે આ ફેશન શો અમે ઘણા દિવસથી આ પ્રેક્ટિસ કરી છીએ, અને આનાથી અમે ઘણી ગર્લ્સને વુમન એમ્પાવરમેન્ટમાં ઘણી સક્ષમ બની શકશે। અમે આમાં બ્રાઇડલ શો રાખ્યો છે, ફેશન શો રાખ્યો છે, ઘણા ડાન્સ ડ્રામા બધું રાખેલું છે, અને ઘણી એવી ગર્લ્સ છે જે મેરિડ છે, અને એ લોકોને પણ એનો શું કહે પ્રોત્સાહન મળશે કે આગળ વધી શકીએ, અને મેરિડ છે એ લોકો પણ આમાં પાર્ટિસિપેટ કરે છે, તો એના ઘરેથી પણ આપણે માનીએ કે સોસાયટીમાં ઘણા અલાઉડ કરીએ છીએ કે મેરિડ પરથી પણ અભ્યાસ કરી શકે અને બધી એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરી શકે। આથી અમે ફેશન ડિઝાઇનિંગમાં અભ્યાસ કરી છીએ, તેથી અમે આગળ જઈને અમારું ખુદનું બુટીક ખોલી શકીએ, અને ગર્લ્સને જે ન પ્રોવાઈડ કરી શકતા કોસ્ટલી જ ક્લોથ એ લોકોને અમે પ્રોવાઈડ કરી શકીએ આનાથી। રાજકોટના વલ્લભાચાર્ય ફાઉન્ડેશન દ્વારા દર વખતે ભક્તિ માર્ગીય નવીનતમ આયોજન કરવામાં આવે છે। તેના ભાગરૂપે તારીખ 3 માર્ચ રવિવારના રોજ કરણપરા પાસે આવેલ પ્રદ્યુમન સ્કૂલના ધાર્મિક જાગૃતિના હેતુસર પુષ્ટિ વસંત મહોત્સવ હોરી રસિયા ફૂલફાગનું આયોજન કરવામાં આવ્યું છે, જેની વધુ માહિતી આપવા સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી। ભવ્ય એક રસિયાનું આયોજન છે, અત્યારે જે વૈષ્ણવ સમાજમાં ફૂલફાગ મનોરથનો સમય ચાલે છે, અને આ લગભગ માનો ને કે 40 દિવસ ફૂલફાગ મનોરથ અત્યારે ચાલુ હોય છે, અને સમસ્ત રાજકોટવાસીઓ તેમાં આવે રવિવારે એક મોટો મનોરથ, અને ચીફ ગેસ્ટ વિજયભાઈ સોરી જયેશભાઈ રાદડીએ પણ વધારે છે, આપણા કેબિનેટ મંત્રીજી છે, અને એ રીતનું આયોજન છે, તો સમસ્ત રાજકોટવાસીઓ આવે અને આ લાભ લે દર્શનનો, અને વ્રતનામૃત અને ફૂલપાક મનોરથમાં એમાં શું છે, જેમ હોળી આપણે કલરથી રમીને એમાં ફૂલથી રમી, હા એટલે એ રીતનો ક્રમ છે અહીંયા। મારે શ્રી વલ્લભાચાર્ય ફાઉન્ડેશન એના અંતર્ગત અમે વિવિધ ભક્તિ માર્ગીય આયોજન વર્ષમાં અવારનવાર કરતા હોઈએ છીએ, અને બસ દર વખતની જેમ અબતકની મુલાકાત આપણે લઈ છીએ, એટલે એમાં આ વખતે રશિયા હોળીના દિવસો છે, એટલે 40 દિવસનો આ ઉત્સવ હોય પુષ્ટિ માર્ગ અંતર્ગત, એના અંતર્ગત આપણે 3 તારીખે રવિવારે કરણપરામાં પ્રદ્યુમન સ્કૂલમાં ભવ્ય
જાહેર બધાને આમંત્રણ છે અને ભવ્ય. અમારે ઠાકોરજીની સન્મુખ તો રોજ નિત્ય થાય જ છે, પણ જાહેરમાં અને બધા વૈષ્ણવો એનો લાભ લઈ શકે એટલે અંદાજે લગભગ 7-8 હજાર વૈષ્ણવો એનો લાભ લેશે એ રીતનું આયોજન કરેલું છે. અમારા અધ્યક્ષ શ્રી રુચિરબાવાશ્રી છે, બસ એમના આશીર્વાદ અને એમની આજ્ઞા અનુસાર એના ઉપદેશ અનુસાર અમે આ બધું અલ્ભાચાર્ય ફાઉન્ડેશનના નામ હેઠળ આ બધી પ્રવૃત્તિઓ વારંવાર કરી છે. એનાથી એક ધાર્મિક જાગૃતિ, પુષ્ટિ માર્ગીય જાગૃતિ વૈષ્ણવમાં આવે અને બસ આનંદ. અમારે પ્રભુ છે, બાલક છે એટલે આનંદ કરે આ રશિયામાં 40 દિવસ. પ્રદ્યુમન સ્કૂલ કરણપુરામાં 3 વાગે નહીં, 8 થી 12. હા, અને 12 વાગે આપણે અલ્પાહાર. 8 થી 12. હા, 3 તારીખ રાત્રે 8 થી 12. એટલે અબતક પરિવારને આમંત્રણ છે એમ આવવાનું. સૌ બધા પરિવાર. હા, ની આપની અલગ વ્યવસ્થા ને બધું થઈ જશે. અને પછી બસ 11:30 થાય રાતે એટલે અલ્પાહારની એટલે કે નાસ્તાની એ રીતની બધા વૈષ્ણવ વ્યવસ્થા પ્રસાદ. હા, એ રીતે વિવિધ પછી અમારા વલ્ભચર્ય ફાઉન્ડેશનના વિવિધ કંઈક કાર્યક્રમો હોય એની જાહેરાત થશે કે આ વર્ષમાં આપણે કયા કયા કાર્યક્રમો કરશું એ બધી અહીંયા વિગત આપવામાં આવશે. રાજકોટ મનપા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ઉડાન સપનો કે કાર્યક્રમનું આયોજન અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં વેસ્ટ ઝોનની 23 સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અદ્ભુત કલાકૃતિઓનું પ્રદર્શન કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ એક જેને આપણે કહીને કે પ્રાઇવેટ સ્કૂલમાં સેલ્ફ ફાઇનાન્સ, મોટી સ્કૂલોમાં જે એન્યુઅલ ફંક્શન થાય છે, અમે છેલ્લા 2 વર્ષ ત્યાં સ્ટાર્ટ કર્યું, અમારું 3જું વર્ષ છે કે અમે પણ અમારા આ જે બાળકો છે ઝૂંપડપટ્ટીમાંથી સાવ મધ્યમ વર્ગમાંથી નબળા વર્ગમાંથી આવે છે એ બાળકોને એ ફિલિંગ ન થાય અને એની કલા બહાર નીકળે. કારણ કે આ એક વસ્તુ એવી છે કે જે ગરીબ બાળકોમાં હોય છે અને ઉપરના બાળકોમાં હોય છે તો એને વ્યવસ્થિત ટ્રેન્ડ કરી એની કળાને નિખારી એને સારા ડ્રેસ અને સારા હોલમાં વ્યવસ્થિત એને પોતાની કલા ઉભારવાનો મોકો આપી છે. જેમ વિજયભાઈ રૂપાણી અમારા માનનીય મુખ્યમંત્રીશ્રીએ કીધું છે કે ભાઈ સરકારી શાળા છે એના બાળકોને કોઈ દિવસ પોતાને મનમાં હીન ભાવના ના આવે કે ભાઈ આપણે જો પ્રાઇવેટ સેલ્ફ ફાઇનાન્સમાં ભણતા હોત તો આવા કાર્યક્રમ થતા હોત, આમ ડ્રેસ પહેરીને જતા હોત, તો એના મનમાં હીન ભાવના ના આવે એટલે અમે 3 વર્ષથી આ પ્રવેશ ઉત્સવથી માંડી અને સાંસ્કૃતિક કાર્યક્રમો, વાલી સંમેલનો, જુદ જુદી રમતની સ્પર્ધા જેમાં પણ અમે આ બાળકોને ટ્રેક સૂટથી માંડી બૂટ આવવા જવાની વાહનની વ્યવસ્થાને બધું કરી છે. તો એ પ્રમાણે અમારો 3 દિવસીય 87 સ્કૂલનો જે એન્યુઅલ ફંક્શન છે એનો આ કાર્યક્રમ છે અને એનો આ 1લો દિવસ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત સપનો ઉડાન કે એ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આજે વેસ્ટ ઝોનનો પ્રથમ દિવસ છે. વેસ્ટ ઝોનમાં આવતી સ્કૂલો એનામાં રહેલી બાળકોમાં રહેલી ટેલેન્ટ એને બહાર લઈ આવવાનો પ્રયાસ શિક્ષણ સમિતિના આદરણીય ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર અને ટીમે કર્યો છે, તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે આ કાર્યક્રમમાં મારે સાક્ષી હું એનો બહેનો છું ત્યારે હું સ્પષ્ટપણે એવું માનું છું કે જે રીતે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં સારા લોકો, ધનવાન લોકોના દીકરા દીકરીઓ ભણતા હોય અને કોરિયોગ્રાફી કરીને ત્યારબાદ એની પોતાની ટેલેન્ટ સ્ટેજ ઉપર રજૂ કરતા હોય ત્યારે આ મજૂરી જતે વર્ગ જે શિક્ષણ સમિતિમાં જે બાળકો ભણે છે રોજે રોજનું લઈ અને એના મા બાપ કમાતા હોય એવા બાળકોમાં પણ એક ટેલેન્ટ પડેલી છે. આજે મેં 2 કૃતિ નિહાળી છે અને કોરિયોગ્રાફી તમે જુઓ તો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલને પણ આટી શકે એ પ્રકારની કૃતિ રજી થઈ છે અને વાલી જાગૃતિ સંમેલનો પણ 3 દિવસથી ચાલતા હતા એ પણ ખૂબ સારી રીતે પ્રભાવી થયા છે અને શિક્ષણ સમિતિના શાસન અધિકારી, શિક્ષણ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન, એની સમગ્ર ટીમ અને સૌ સદસ્યશ્રીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપણા દેશ ઉપર જ્યારે પશ્ચિમી સંસ્કૃતિનું આક્રમણ થઈ રહ્યું છે ત્યારે આપણી પશ્ચિમી સંસ્કૃતિથી પર ઉઠીને આપણા દીકરા દીકરીઓમાં, આપણા વિદ્યાર્થીઓમાં આપણી સંસ્કૃતિ આવે અને એ સંસ્કૃતિ લઈ આવવાનો પ્રયાસ આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કર્યો છે તે બદલ એને ખૂબ ખૂબ અભિનંદન. માણાવદરમાં આવેલી ગેબનશા પીર અને બાલમશા પીરની દરગાહે ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. આ ઉર્ષ મુબારકમાં ધમાલ, ન્યાઝ, સંદલવિધિ જેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. આ ઉર્ષ મુબારકમાં માણાવદર નગરપાલિકાના સદસ્ય નિર્મળસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. વર્ષો જૂની પીરબાપાની જગ્યા જે જૂના પ્રેસની અંદર આવેલી છે આજે 150 વર્ષ થઈ ગયા છે. આ જગ્યાની માળીપા અનેક વખત એમ કહેવાય છે કે ઉર્ષની ઉજવણી થાય છે
હિન્દુ અને મુસ્લિમ સાથે મળી અને બાપુની સરસ મજાનું આયોજન કરે છે. અને હાલની તકે આજના દિવસે પણ જે એમ કહેવાય છે કે સેવા આપે છે અઢળક એવા અમારા ભાવસંઘ ચુડાસમા અને આ જગ્યાની માળીપા અનેક યુવાન મિત્ર પોતપોતાના બાપુને સલામી આપી અને જે કાંઈ બાપુની મન્નત માગે છે એ આજની તકે પર પૂર્ણ થાય છે. છેલ્લા કેટલા વર્ષથી આ ઉરસની ઉજવણી કરવામાં આવે છે? 25-30 વર્ષથી આ ઉજવણી કરવામાં આવે છે. 150 વર્ષ જૂની જગ્યા છે. ઉનાળાના દિવસો નજીક આવી રહ્યા છે અને માર્કેટમાં એર કન્ડિશનરની ડિમાન્ડ વધારે જોવા મળતી હોય છે, ત્યારે એમસ્ટ્રાડ કંપનીના એર કન્ડિશનરનું રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ અંગેની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તક કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ નિયુન સિંગલ ઉપસ્થિત રહી એર કન્ડિશનર અંગેની માહિતી આપી હતી. શમશેર સિંઘ, સાહેબ ઇલેક્ટ્રોનિક્સ. અહીંયા એમસ્ટેડ કંપનીના, એમસ્ટેડ બ્રાન્ડના અમે ડિસ્ટ્રીબ્યુટર છીએ. આમાં સાહેબ ઇલેક્ટ્રોનિક્સ રાજકોટ એન્ડ શ્રીગોપાલ એજન્સી જૂનાગઢ, આખું સૌરાષ્ટ્ર કચ્છનું ડિસ્ટ્રીબ્યુશન કંપની અમને આપ્યું છે. આ જે પ્રોડક્ટ છે, જેમ સાહેબે આજે જણાવ્યું કે બેસ્ટ ક્વોલિટી, બેસ્ટ ફીચર્સ, જે પ્રીમિયમ બ્રાન્ડ્સમાં બધા જે ફીચર્સ આવે છે, એ ફીચર્સ સાથે વ્યાજબી કિંમતે સારી પ્રોડક્ટ કસ્ટમરને આપવી અને સાથે સાથે બેસ્ટ સર્વિસ આપવી અને નવી ટેકનોલોજી જે આજના જમાના પ્રમાણે જે લોકો વાઈફાઈ અને ઇન્ટરનેટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને એ ટાઈપનું જે આખી સોચ અને એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રોડક્ટ્સ આજે અત્યારે તો એસી લોન્ચ થયું, નેક્સ્ટ હવે એપ્રિલમાં સાહેબને જેમ કીધું કે LED ટેલિવિઝન પણ આપણે એ ટેકનોલોજીથી એ ફીચર્સ સાથે આપણે લોન્ચ કરવાના છીએ. વોશિંગ મશીન્સ આવશે, રેફ્રિજરેટર, ઘણી બધી પ્રોડક્ટ્સ પાઇપલાઇનમાં છે. આ પ્રોડક્ટ્સમાં બેસ્ટ સેલ, બેસ્ટ સર્વિસ અને બેસ્ટ ક્વોલિટી મળી રહે એ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને એનું સૌરાષ્ટ્ર કચ્છનું ડિસ્ટ્રીબ્યુશન જે ડીલર નેટવર્ક છે એ કંપની અમને જવાબદારી સોંપી છે. સરદાર પટેલ સોશિયલ ગ્રુપ અને વતન કે રખવાલે સોશિયલ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે તારીખ 3 ના રોજ પાંભર ઇટાળા ગામ ખાતે સમૂહ લગ્ન અને શ્રદ્ધા સુમનનો કાર્યક્રમ યોજાનાર છે, જેમાં 20 નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડશે. જે અંગેની વધુ વિગત આપવા સરદાર પટેલ અને વતન કે રખવાલે ગ્રુપના કર્મચારીઓએ અબ તક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. સમૂહ લગ્ન લોધિકા તાલુકા સોશિયલ ગ્રુપ સતુર્થ જાજરમાન સમૂહ લગ્ન 20 નવદંપતિ પ્રભુતામાં પગલાં પાડે છે અને મૂળ પાંભર ગામ પાંભર ઇટાળા જે કાર્યક્રમ આખો રાખેલો છે ત્યાં ત્રિવેણી કાર્યક્રમનું આયોજન છે. જેમ કે શહીદો વતન કે રખવાલે સોશિયલ ગ્રુપ રાજકોટ જિલ્લાની અંદર સૌ પ્રથમ કાર્યક્રમ કરવા અમે જઈ રહ્યા છીએ, ત્યારે રાજસ્થાનથી 3 ફેમિલી જે અમે બોલાવ્યા છે, શ્રદ્ધા સુમન આખો કાર્યક્રમ અમે બનાવેલો છે. જે પ્રોગ્રામની અંદર લગભગ 10-12 હજાર લોકો લાભ લઈ શકશે અને પ્રસાદ પણ લઈ શકશે. 10 વીઘાની અંદર અમે સભા મંડપનું આયોજન ગોઠવ્યું છે. 8-10 વીઘામાં અમે રસોડાનું આયોજન છે અને લગભગ અમારા સર્વ સમાજ તેમજ અમારા જ્ઞાતિ રત્ન એવા અમારા નરેશભાઈ પટેલ પ્રમુખ સ્થાને છે. ઉદ્ઘાટન સ્થાને અમારે ચેતનાબેન રાદડિયા, જયેશભાઈ રાદડિયા તેમજ જ્ઞાતિરત્ન અમારા એવા છે ભાઈ વસંતભાઈ ગજેરા, મહેશભાઈ સવાણી, આવા બધા મહાનુભવો આ કાર્યક્રમની અંદર પધારવાના છે. સરદાર પટેલ સોશિયલ ગ્રુપ અમારે સમૂહ લગ્ન તેમજ જે વૃક્ષરોપણ છે અનેક એવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ. હા, અમે સૌ પ્રથમ જે સૌ પ્રથમ અમે 3 વર્ષ પહેલા જ્યારે શહીદો થયા ત્યારે અમે મહેશભાઈ સવાણી અને જયેશભાઈ રાદડિયા ત્રણેય અમને પ્રેરણાદાયક વિઠ્ઠલભાઈ રાદડિયાએ એવું કીધું કે દેશભક્તિ અને દેશભક્તિની પ્રેરણા લોકો સુધી પહોંચે એ માટે તમે વતન કે રખવાલે ચેરિટેબલ ટ્રસ્ટ બનાવો. ત્યારે અમે 3 વર્ષ પહેલાં મહેશભાઈ સવાણીના સાનિધ્યમાં અમે એક પ્રોગ્રામ કર્યો અને ત્યાં અમે લગભગ 20 ફેમિલીઓને શેક વિસ્તરણ કર્યું અને તેમના બાળકોને ભણાવવા અને પરણાવવા ત્યાં સુધીની જવાબદારી મહેશભાઈ સવાણીએ વતન કે રખવાલે સોશિયલ ગ્રુપની અંદર સંભાળી હતી. લોકોનો ખૂબ પ્રતિભાવ સારો મળ્યો છે. લોકોએ અમને એવું કીધું કે તમે રાજકોટ જિલ્લાની અંદર આવો કાર્યક્રમ નથી થયો, તમે એવો ઘનશ્યામભાઈ કાર્યક્રમ બનાવો અને આવો એક પ્રોગ્રામ કરો. એવી અમારી બધાની વતન કે રખવાલે સોશિયલ ગ્રુપની અંદર સભ્ય થવા અને અમે
એક આખો એક ડિજિટલ સોફ્ટવેર બનાવવા જઈ રહ્યા છીએ અત્યારે, કે જે સોફ્ટવેર એવો છે કે કોઈ પણ વ્યક્તિ 11,000 રૂપિયા ડોનેશન કરશે, ઓટોમેટિક એનામાં સોફ્ટવેર ડેવલપ થઈ જશે, અને કોઈ પણ ફંડ ક્યાં 1 રૂપિયાથી લઈ અને લાખો રૂપિયા સુધી ક્યાં વપરાય છે એનો એને હિસાબ ઘર બેઠા મળશે. સેલવાસમાં માવલી સેવા સમિતિ દ્વારા લુહારી ગુજરાતી પ્રાથમિક શાળામાં કરાટે ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું હતું. 3 મહિના સુધી ચાલેલા કરાટે ક્લાસીસમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવ્યું હતું. કરાટે ક્લાસીસના અંતિમ દિવસે સમિતિના અધ્યક્ષ દ્વારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે કરાટે માસ્ટર સેન્સઈ તક બહાદુર દ્વારા વિદ્યાર્થીઓને કરાટે અંગેનું શિક્ષણ આપવામાં આવ્યું હતું. યહાં પે લોહારી સ્કૂલ મેં ગર્લ્સ સેલ્ફ ડિફેન્સ કા પ્રોગ્રામ હૈ, હમ લોગ 3 મહિના સે ચલા રહે ગર્લ્સ સેલ્ફ ડિફેન્સ કા પ્રોગ્રામ, એ ગવર્નમેન્ટ ને ઇશ્યુ કિયા હૈ, ઓર યહાં પે હમ લોગ 3 મહિના સે બચ્ચે લોગ કો ટ્રેનિંગ દે રહે હૈ. મેં ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સે હું, યહાં પે મેં બીકોમ 3rd યર મેં છું. મેં કરાટે કી તાલીમ 5 સાલ સે લે રહી હું, ઓર અલગ અલગ ટુર્નામેન્ટ પાર્ટિસિપેટ ભી કરતી હું, નેશનલ લેવલ, ઇન્ટરનેશનલ લેવલ, અને અમારા સાથે મેરે સાથે યે મેરી બહેન ભી સાથ મેં તાલીમ લેતી હૈ ઓર યે ટુર્નામેન્ટ મેં અટેન્ડ કરતી હૈ. વો મેં સેલ્ફ ડિફેન્સ ઓર ફાઇટ વેપન્સ તલવાર નાનચાકુ એ સબકે પ્રેક્ટિસ કરાવતે હૈ. કોટા સાંગાણી તાલુકાના ભાડવા ગામે સમસ્ત ગ્રામ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાના વક્તા તરીકે ભાડવાના શ્રીમતી મીનાબેન પંડ્યા દ્વારા પોતાની વિશિષ્ટ શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવ્યું હતું. કથા સાંભળવા માટે લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણાસણા ગામની દીકરી નવી મુંબઈ ખાતે યોજાયેલ મિસ નવી મુંબઈ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં મિસ નવી મુંબઈ માટે કુલ 1980 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ફાઇનલમાં 17 સ્પર્ધકોમાંથી 1 થી 3 મિસ નવી મુંબઈ વિનર જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં વિજાપુરના રણાસણાની ભક્તિ રાવલ સેકન્ડ રનર અપ મિસ નવી મુંબઈ વિજેતા જાહેર થઈ હતી, જેથી ગ્રામજનો જ્ઞાતિજનોમાં એક અનેરો ઉત્સાહ સાથે ખુશી જોવા મળી હતી. કાશ્મીરમાં પુલવામામાં તાજેતરમાં થયેલા આતંકી હુમલામાં 44 જવાનો શહીદ થયા હતા, જેના શોકમાં સેલવાસની એલજે ગ્રુપ ઓફ કંપનીએ પોતાનો સ્થાપના દિવસની ઉજવણી રદ કરી હતી. માત્ર એટલું જ નહીં, કંપનીના માલિક અને કર્મચારીઓ સાથે મળીને 21 લાખ રૂપિયાનું ફંડ સહિતના પરિવારજનો માટે એકઠું કર્યું હતું. આ ફંડનો ચેક દીવ દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલને સુપ્રત કરવામાં આવ્યો હતો. है कि 19 तारीख को हमारा फाउंडर्स डे का फंक्शन था, इसमें हमारे वर्कर्स की पार्टी होनी थी सारी, लेकिन 14 तारीख को जो पुलवामा में ये हादसा हुआ उसके बाद से हमारा मन सबका, स्टाफ और वर्कर्स का सबका थोड़ा बहुत ही बोझिल हो गया था, और हम किसी भी तरीके से ये कर नहीं पा रहे थे कि हम ऐसे मौके पे जहाँ पे हमारे 40 वीर शहीद हो गए उनकी शहादत को सम्मान करने के लिए हमने वो फंक्शन सारे कैंसिल कर दिए. फिर हमारे चेयरमैन साहब श्री कन्हैयालाल जी जैन यहाँ आए हुए थे, तो उनके साथ में जब बातचीत हुई तो सभी ने है ना, हम सब ने उन्होंने मोटिवेट किया अपने को. जितने भी हमारे जो केएलजे की 2 कंपनियाँ हैं यहाँ पे, केएलजे प्लास्टिसाइजर और केएलजे पॉलीमर्स एंड केमिकल्स लिमिटेड, दोनों ने मिले करके यहाँ पे, और हमारा दिल्ली का जो दोनों कंपनियों का स्टाफ था उन सब ने मिल करके हमारे से 2-2 दिन की भी दी अपनी, और वो दे करके 9 लाख रुपए इकट्ठा हुआ. फिर हमारे कंपनी के चेयरमैन ने 12 लाख रुपए अपने कंपनी की तरफ से दे करके 21 लाख रुपए का चेक हमने श्री प्रशासक महोदय को आज हम देकर. ગારેદરમાં પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની 138મી પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી. પુણ્યતિથિ પર જલારામ ધૂન મંડળ દ્વારા સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદનો મુખ્ય હેતુ ગાયોના ઘાસચારા માટે ફંડ એકત્રિત કરવાનો હતો. આ મહાપ્રસાદનો લાભ સમગ્ર જ્ઞાતિજનોએ લીધો હતો. જ્ઞાતિના સમૂહ ભોજનનું આયોજન કરેલ છે. આ આયોજનનો મુખ્ય હેતુ અમારો ગારિયાધારમાં જે રખડતા ગાયો છે એમના માટે ચારાની વ્યવસ્થા કરવા માટેનો છે. એમાં જે કાંઈ સહયોગ, આર્થિક સહયોગ જ્ઞાતિબંધુઓ તરફથી મળશે તે તમામ રકમ ગાયોના ઘાસચારા માટે વપરાશે. આજનો આ પ્રસંગનો હેતુ એ છે કે આમાં મોટી સંખ્યામાં લોકો જોડાય આવે છે, જ્ઞાતિજનો તરફથી ખૂબ જ તનમનધનથી સહયોગ મળી રહ્યો છે. ગારિયાધાર જલારામ ધૂન મંડળ 1991થી કાર્યરત છે અને આજ દિવસ સુધી ગાયો માટે જ ધૂન કરે છે અને ગાયોની સેવા માટે તમામ જ્ઞાતિઓ તરફથી
ઉમા વિદ્યા સંકુલ જામુડા ખાતે ત્રિદિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના ડીઈઓ અધિકારી, સંકુલના ટ્રસ્ટી, કેમ્પસ ડાયરેક્ટર ઉમિયાજી, બીએડ કોલેજના આચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય ધ્વથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રમેશભાઈ રાણીપા, ભગવાનજીભાઈ કાનાણી અને ભેંસદળિયા સાહેબ દ્વારા પ્રસંગોપાત ઉદબોધન કરવામાં આવ્યું હતું, ત્યારે તાલીમની પણ શરૂઆત કરવામાં આવી હતી. આ તાલીમમાં બહોળી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્રના લેવા પટેલના ચાર વેવાઈઓએ પોતાના દીકરા દીકરીના લગ્નોત્સવને યોજી અનોખી પહેલ કરી હતી. આ લગ્નોત્સવમાં આવેલા ચાંદલાની રકમને જીવદયા પરિવાર ટ્રસ્ટની નંદી શાળાને અર્પણ કરી હતી. આ લગ્નોત્સવમાં અનેક મહાનુભાવો અને 5,000થી વધુ લોકોએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. ગુજરાત રાજ્ય સ્ટેટ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્કના આધારે ક્રાઇસ્ટ કોલેજને સમગ્ર ગુજરાતમાં 8મો ક્રમાંક પ્રાપ્ત થયો છે, જેનો શ્રેય ટીમની સતત મહેનત, વેલ્યુ એડેડ એજ્યુકેશન તથા ભણતરની ગુણવત્તા અને તથા સ્ટાફ અને વિદ્યાર્થીની સતત મહેનત છે તેવું ક્રાઇસ્ટ કોલેજના ફાધર બેની જોસેફે જણાવ્યું હતું. હમણાં જ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ક્રાઇસ્ટ કોલેજને રેટિંગ ગુજરાત સ્ટેટના બધા હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂશનને રેન્કિંગ કરવામાં રેટિંગ કરવામાં આવ્યું હતું. એમાં ક્રાઇસ્ટ કોલેજને ગુજરાત સ્ટેટમાં 8th રેન્ક મળેલું છે. એ ગ્રેટિંગ સિસ્ટમ એ ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશનલ રેટિંગ ફ્રેમવર્ક, અંડર દેટ ઇટ ઇઝ ડન બાય નોલેજ કન્સોર્શિયમ ઓફ ગુજરાત, KCG. એન્ડ વાય અમને કેમ મળ્યું, એ અમારા જે હાર્ડવર્ક છે, જે કમિટમેન્ટ છે, એને આધારે અમને મળી ગયા છે. અમારા જે એજ્યુકેશન સિસ્ટમ છે એ રેગ્યુલર ટીચિંગ, રેગ્યુલર અટેન્ડન્સ, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ, ઓલ ધોઝ એક્ટિવિટીઝ વિલ હેલ્પ ધ સ્ટુડન્ટ્સ ટુ ડેવલપ. The main force behind this is amara staff members, fully qualified, permanently appointed staff members. They are totally committed and dedicated, and this achievement goes to them because of their hard work and commitment. Christ College is always on the top of when it comes to quality. જે ગુણવત્તાને આપણે કન્સિડર કરશો તો ક્રાઇસ્ટ કોલેજ પહેલાં આવી જશે. 1998માં ક્રાઇસ્ટ કોલેજ શરૂ થયું. એ ક્રાઇસ્ટ કોલેજ ચાલુ થઈ ગયા 5 વર્ષમાં ક્રાઇસ્ટ કોલેજ NAC એક્રેડિટેશનમાં ગયા. ધોઝ ડેઝ ઇટ વોઝ ધી યંગેસ્ટ કોલેજ ટુ બી એક્રેડિટેડ બાય NAC in the entire country. So quality matters. Then college went for ISO certification, and again college went for reaccreditation, and we are waiting for the third cycle now. દીવના વણાકબારામાં ગ્રામ પંચાયત ખાતે ફિશરિંગ અધિકારી સુકર આંજણીના અધ્યક્ષસ્થાને માછીમાર ભાઈઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ફિશરિંગ અધિકારીઓ દ્વારા માછીમારોને સમૂહમાં ફિશિંગ કરવી, ફિશિંગમાં જતા સમયે અસલી ડોક્યુમેન્ટ તેમજ ખલાસીના ઓળખપત્ર સાથે રાખવા સહિતની માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં સરપંચ, ઉપસરપંચ, મંત્રી, સભ્યો, માછીમારો, બેટના માલિકો ઉપસ્થિત રહ્યા હતા. અને વણાકબારાના માછીમાર મિત્રો સાથે એક સુરક્ષા અવેરનેસ પ્રોગ્રામમાં ભાગ લેવા રૂપે ફિશરીઝ વિભાગના આમંત્રણથી પધારેલ અને રિલાયન્સ ફાઉન્ડેશન ઇન્ફોર્મેશન સર્વિસીસ, કે રિલાયન્સ ફાઉન્ડેશન માછીમારોને ઇન્ફોર્મેશનના ટેકનોલોજીના માધ્યમથી વોઇસ મેસેજ સ્વરૂપે અને વોટ્સઅપ ગ્રુપ અને જિયોચેટના માધ્યમથી માછીમારોને જાગૃત કરવાના, હવામાન વિશે, દરિયાના હવામાન વિશેની માહિતી, માછલી મળવાના વિષયની માહિતી અને તમામ આવી સુરક્ષાલક્ષી કોઈપણ માહિતી ફિશરીઝ વિભાગ સાથે રહી અને માછીમારોને મોટા પ્રમાણમાં પહોંચાડવાનું ટેકનોલોજીના માધ્યમથી કામ કરે છે. સમાચારનાંતમાં ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભારતની ગુડ નીતિ અને સેનાની મક્કમતાથી પાકિસ્તાન મજબૂર, પકડાયેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને વાઘા બોર્ડરથી સોંપ્યા. લઘુ કુંભ મેળામાં પણ ભ્રષ્ટાચાર, મહાશિવરાત્રિના મેળામાં આયોજનમાં યાત્રાધામ વિકાસ બોર્ડના ભ્રષ્ટાચાર અધિકારીઓ દ્વારા કડા કરી હોવાનો સાધુ સંતોનો આક્ષેપ. જતનમાં રાજ્યકક્ષા રોક્સો મેળાનો દબદબાવેર પ્રારંભ, કાઠિયાવાડી, મારવાડી નસલના 300થી વધુ અશ્વો જોડાયા.
તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.